આ પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ વલસાડના કલવાડા ગામે એકસો પાંચ વર્ષના દાદાની અંતિમ યાત્રા વાજતે ગાજતે નીકળી વલસાડ નજીક આવેલા કલવાડા ગામે એકસો પાંચ વર્ષના વડીલ દેવલોક પામ્યા હતા જેમની અંતિમ યાત્રા આજે ગામમાં વાજતે ગાજતે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનું દુઃખ કેટલું હોય છે માનવી ઘણો લાગણીશીલ છે જેને કારણે તે પોતાના જીવનમાં અનેક લોકો સાથે ભાવનાત્મક સંબંધ બાંધે છે અને જેના કારણે જ્યારે પણ પરિવાર કે સ્નેહી લોકો પોતાનાથી દૂર થાય કે મૃત્યુ પામે ત્યારે અન્ય વ્યક્તિઓ માટે આ ક્ષણ સૌથી દુઃખદ સાબિત થાય છે તેમાં પણ આપણે સૌ પોતાના સ્નેહીજનોને ખોવાના દુઃખને જાણીએ છીએ જ્યારે પણ પરિવારમાંથી કોઈપણ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે પરિવાર પર જાણે દુઃખનો આભ તૂટી પડ્યો હોય તેમ લાગે છે આપણે સૌ જાણીએ છીએ કે આત્મા ક્યારે પણ મરતી નથી આત્મા અમર છે પરંતુ શરીર નશ્વર છે માટે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે આવા સમયે ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાના મૃત્યુ સમયે પરિવારના લોકો દુઃખી ના થાય તે માટે પોતાની કંઈક અલગ જ અંતિમ ઈચ્છા વ્યક્ત કરે છે હાલ આવો જ એક બનાવ વલસાડના કલવાડા ગામે સામે આવ્યો છે જેમાં વલસાડના કલવાડા ગામે ડોરી તળાવ ફરિયામાં રહેતા એકસો પાંચ વર્ષ ભાણાકાકા કાળીદાસ પટેલ ગતરોજ દેવલોક પામ્યા હતા ભાણાકાકાના અવસાનને પગલે સમગ્ર ગામમાં શોકની કાલીમાં ફેલાઈ હતી ભાણાકાકા કલવાડા ગામે વૈદ તરીકે પણ પ્રખ્યાત હતા જેઓ કમળા સહિતની અનેક જીવલેણ બીમારીઓને દેશી ઉપચારથી ઇલાજ કરતા હતા સાથે જ ભાણાકાકાનું સમગ્ર જીવન ખેતીમાં વીત્યું હતું જેને લઈને તેઓ તંદુરસ્ત હતા ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ભાણાકાકા નવ્વાણું વર્ષના હતા ત્યાં સુધી તો જાતે જ સાયકલ પર ગામમાં ફરતા હતા શરીર સ્ફૂર્તિલું હતું અને વ્યસન મુક્ત હોવાથી તેઓ લાંબુ જીવન જીવી શક્યા હતા તેમણે અત્યાર સુધીમાં તેમના પરિવારમાં ચાર પેઢી જોઈ છે તેમના પરિવારમાં ભાણાકાકા સૌથી નજીક તેમનો નવાસો મુકેશભાઈ પટેલ છે ત્યારે પરિવાર સહિત કલવાડા અને આસપાસના ગ્રામજનોએ જાણે પોતાના માથેથી છત ગુમાવી હોય એવો અહેસાસ થયો છે ત્યારે વલસાડના કલવાડા ગામે એક પરિવારે પોતાના પરિવારના એક સભ્યને ઘણી જ અનોખી વિદાય આપી છે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે પરિવાર તરફથી મૃતક પરિજનને લગ્નની ઢબે વાંચતે ગાજતે વિદાય આપવામાં આવી છે અને આ પ્રસંગે મૃતકના પરિવારજનોમાં કલવાડા ગામના છગનભાઈ પટેલ મુકેશભાઈ પટેલ જુજવા ગામના સુનિલભાઈ પટેલ કલવાડા ગામના સરપંચ બિપિનભાઈ પટેલ હરેશભાઈ પટેલ કોચવાડા ગામના સંજયભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાણાભાઈ કાલિદાસ પટેલ એકસો પાંચ વર્ષની ઉંમરે આજે અવસાન પામ્યા છે એકસો પાંચ વર્ષ સુધી એકદમ તંદુરસ્ત અને હેલ્ધી જીવન જીવી આજે મોક્ષ ગમન કરી રહ્યા છે એમના ખેતીની સાથે એવો દેશી એટલે આયુર્વેદિક ઉપચાર કરી અનેક દર્દીઓને એ લોકો ઇલાજ કરતા હતા અને એ રીતે પરોપકારી જીવન જેવી એક તંદુરસ્ત જીવન જેવી એકસો પાંચ વર્ષની ઉંમરે આજે અવસાન પામ્યા છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના